તમારા કર્મ સ્ફૂટ લાશે, ને તો આવ આવી બહુ થોડી મળે. આશુ, તમે મારી બેન પાસે કામ કરાવો છો? ઘરમાં તમને દુઃખ ના ડુંગર પડે છે એમ? કામ તો કરવું જ પડે. મોટી બેન, હજુ તો ગેમ ચાલુ થઈ છે, વારા પછી વારો. એક દિવસ તો આનો ઉકેલ લાવવો જ પડશે ને, કે રોજ થોડો આયલા કરશે અમે. હા મમ્મી, બસ ધીમે ધીમે બધી ચાલ રમતી જાઉં છું. અને મારી જેઠાણી છે ને, એનો તો વારો પાડું છું, પણ આ બિચારી ભોળી છે. નથી તો એના ઘરવાળાને કહી શકતી કે નથી એના દેરને, પણ કાંઈ વાંધો નહીં, મજા આવે છે. ના બાપા ના, એને થોડી હું ઘર કરવા દઉં. હા હા, હું ફોન કરું. ભલે, હા. રસોડામાં બધું એમનેમ જ પડ્યું હશે, અને હા કદાચ રસોડામાં ન મળે ને તો તમારા સીતા મૈયા, સોરી તમારા ભાભીને કહેજો, એ આપી દેશે. તું ક્યાં સુધી આવું કરતી રહેશે? જો બિચારો દુખિયારો પુરુષ બોલ્યો, તું ક્યાં સુધી આવું કરતી રહેશે? ક્યાં સુધી તું મારા ભાઈને મારા ભાભીને હેરાન કરતી રહેશે? એટલું જ બધું ભાઈને ભાભીનું લાગતું હોય તો અહીંયાથી ચલો ને મારી સાથે, આપણે શહેરમાં જઈને સારી જિંદગી જીવીએ. પણ ના, આ તો ભાઈનું પપ્પુડું મુકાતું જ નથી ને. પણ તને આવું કરવાથી શું મળે છે તો મને કહે. ખુશી, ખુશી મળે છે. પણ શેની ખુશી મળે છે તને? બસ તમે જલ્દી શહેરમાં જવા માટે માની જાઓ ને, એની ખુશી. પણ અમે ક્યાં ના કહીએ છીએ, અને મારા ભાઈ ભાભી ક્યાં ના કહે છે. આપણે સુરત જવાનું જ છે, અત્યારે તને પરિસ્થિતિ તો ખબર છે સુરતની. પછી પણ તને ખબર તો છે, અત્યારે મારી પાસે કોઈ નોકરી નથી, કોઈ ધંધો નહીં મળે, તો પછી ત્યાં જઈને શું કરીશું સિટીમાં જઈને? એના કરતાં સારું છે કે આપણે આપણા ગામડામાં આપણા ભાઈ ભાભી જોડે રહીએ. ભાઈ ભાભીનો પીછો છોડવાનો આ માણસને મન નથી થતું. બાયડીને છોડી દે, બાકી ભાઈને ભાભીને નહીં છોડે કેમ? આવા બધા મોઢામાંથી કડવા વાયણ કેમ તું કાઢે છે? અને મારા રામ જેવા ભાઈ અને સીતા જેવી ભાભી પ્રત્યે તું કેમ માન સન્માન ગુમાવી બેઠી છું? બોલો રામચંદ્ર ભગવાન કી જય. રામાયણના પાઠ પૂરા થયા, હવે નથી તો મારે તમારા ભાભીનું સાંભળવું કે નથી તો તમારા ભાઈનું સાંભળવું. બસ જલ્દીથી સારી નોકરી ગોતો અને અહીંયાથી મને પાછી શહેરમાં લઈ જાઓ, તો જ આ બધું બંધ થશે. નતર આ તો છે ને પેલું કહેવાય ને, આપણે આપણે ખબર પેલા ફેરિયા વેચવા આવે ત્યારે કે આ તો ખાલી સેમ્પલ છે, બાકી બધું ગોડાઉનમાં પડ્યું છે. આટલામાં કદાચ તમે બધું સમજી ગયા હશો. સારું, તો પણ તું મને કંઈ બી બે શબ્દ કહેશે ને હું સાંભળી લઈશ, પણ તમારા ભાઈ ભાભી વિશે એક પણ શબ્દ બોલશે ને એ મને નથી પસંદ. અને હવે તમે તમારા ભાઈ ભાભી વિશે જો કાંઈ પણ બોલ્યા છો ને તો મારી ડગડી છટકતા વાર નહીં લાગે. જમવું હોય તો જમી લો, નો જમવું હોય ને તો કાંઈ નહીં, પણ મહેરબાની કરીને તમારા ભાઈ અને ભાભીના ગુણગાન ગાવાના બંધ કરો. હવે મારો વધારે મગજ ગરમ થાય એ પહેલા નીકળો અહીંયાથી. ઠીક છે, તું તારું કામ કર, હું મારું કામ કરું છું. લાગે છે કે ગાડી હવે ધીમે ધીમે પાટા ઉપર આવે છે. ચાલ રાધી, કરી લે પેકિંગ, હવે શહેરમાં જવાનું છે. તબિયત તો સારી છે ને? હા ભાભી, તબિયત તો સારી છે, પણ આ રાધી શું કરી રાધી
એક ને એક જ વાત કર્યા કરે છે, શહેર જવું છે, શહેર જવું છે, શહેર જવું છે. પણ ભાભી અત્યારે મોઘવાડીમાં કંઈ કામ ધંધો છે નહીં, અને શહેરમાં ભાડા ભરવા રહેવું એટલું બધું અઘરું છે મારા માટે, પણ એ કોઈ વાત સમજતી જ નથી ને ભાઈ. ચિંતા ન કરો, એ શહેરની છે, શહેરમાં એનો ઉછેર છે, એટલે એને અહીંયા ન ફાવે. થોડાક દિવસ નહીં ફાવે, પણ છે ને ધીમે ધીમે એ ટેવાઈ જશે. હા, એને અહીંયા નથી ગમતું એ વાત સાચી છે, પણ એની વાતથી તમે આટલા બધા કેમ મૂંઝાઈ જાઓ છો? તમે એને એમ કહો કે હા, આપણે આવતા અઠવાડિયે જશું, આવતા અઠવાડિયે જશું, એટલે 8 દિવસ તો શાંતિ, 8 દિવસમાં થોડી થોડી અમારાથી અને આપણા ઘરના કામથી એ ટેવાઈ જશે. દર વખતે કહીને કે તમારે છે ને ટાળવાનું, એને ગુસ્સો નહીં કરવાનો, અને એમે નહીં કહેવાનું કે હા ચાલ હું તને લઈ જાઉં, હા આવતા અઠવાડિયે જશું, મમ્મીની તબિયત સારી નથી ને આવતા અઠવાડિયે જશું, એમ કરીને થોડા થોડા દિવસ પાછા ખેલતા જાઓ, એની મેળાઈ થઈ જશે. અને હા, શહેરમાં એ જે રીતે રહી છે અને અત્યારે ગામડાનું જે વાતાવરણ છે, એટલે એમાં એને ન ફાવે. તમે થોડુંક સમજો, પણ ચિંતા નહીં કરો, હું છું ને ધીમે ધીમે આઈની થાય જ જશે. અને હા, એકવાર એને એ ખાવા તો દો કે ત્યાં કેવું હતું, અહીંયા કેવું છે, અહીંયા સૂકી હવા, માણા માંદા ન પડે, અહીંનો ખોરાક હારો, ત્યાંનો નહીં હારો, અને ત્યાં બધી આખી જિંદગી પણ કેવી દોડધામની, અહીંયા એને શાંતિ મળે. આ એને હજી બધું થાળે પડતા વાર લાગે, એટલે તમે ચિંતા નહીં કરો, એ ધીરે ધીરે ગામડાની થઈ જ જાય. પણ ભાભી, એ બંનેને સમજતા વાર લાગશે, પણ એ તમારા વિશે અને મારા મોટા ભાઈ વિશે જે બોલે છે ને, એ મારાથી બિલકુલ સહન નથી થતું ભાભી. ભાઈ તમે ચિંતા ન કરો, મને બોલે છે ને એને બોલવા દો. મેં તમને ક્યારેય ફરિયાદ કરી? એ તો નાદાન છે, એણે આવું બધું નથી જોયું, એટલે એ તો બોલે. પણ તમે જરાય ચિંતા ન કરતા. હા, જે દી હું તમારા ભાઈ તમને ફરિયાદ કરીએ ને ત્યારે તમારે મનમાં લગાડવાનું, બાકી તમે જરાય ચિંતા ન કરતા, એ તો બધું હું હાથી લઈશ. પણ ભાભી એ કંઈ નાની થોડી છે, એ ભણેલી છે, ગણેલી છે, તેને ધ્યાન રાખવું જોઈએ, એને માન મર્યાદાનું બિલકુલ ભાન નથી. પણ ભાઈ એ પરિવારમાં રહી જ નથી, એને જ્યારે લગ્ન કર્યા ને ત્યારે તમે બે એકલા ને એકલા જ છો, એટલે એને પરિવાર શું એને ખબર જ નથી, અને આપણા કુટુંબમાં છે ને એ ભળી જાહે. તમે ઉપાધિ ન કરો, મને ખબર છે કે તમે જતા રહો ને તો અમને બેવને ગમવાનું નથી, પણ શું કરીએ આપણે. ના ભાઈ ના, રડ નહીં બેટા, રડ નહીં, ન રડાય, એ તો ઘીના ઠામમાં ઘી પડી રહે. આવ કેમ બેર ભાભી બે રડો છો? કાંઈ નહીં, અમે બે દિલ હલકા કરીએ. આ જુઓ ને, ઓલી રાધી છે ને શહેરમાં જવાનું રટણ લઈને બેઠી છે, એટલે આને કંઈ ગમતું નથી, એને સમજાવું છું. એ તો નાદાન છે, થઈ જાય. ભાઈ કહે છે કે એ તમને મારા ભાઈને બોલે છે ને તમને એની મન નથી ગમતું, સહન નથી થતું. અમે ફરિયાદ કરીએ ને તેથી તમારે માનવાનું, અમે નથી કરતા ને ફરિયાદ. શાંતિ જા ભાઈ, શાંતિ જા, તારો કાંઈ વાંક નથી ભાઈ, ઘર હોય ને મેં આવું હાલ્યા જ કરે, જાજા વાસણ હોય ને એ ખખડે, આપણામાં કહેવત છે ને, તું હિંમત રાખ. અને આપણે જ્યાં સુધી આ પીડા ભોગવવાની છે ને, માનસિક પીડા, ત્યાં લગી ભોગવવી પડશે, અને હિંમત રાખી અને આપણે બધા સહન કરશું, અને એક દિવસ તો એવો આવશે કે એને આપણો પ્રેમ સમજાશે, આપણી ભાવના, આપણી લાગણી, એના મગજમાં કંઈક તો વિચાર આવશે ને, ત્યાં સુધી આપણે ધીરજ રાખવાની છે. અને તારે તો ખાસ
કદાચ ઘરનું વાતાવરણ ગમે એટલું ખરાબ થાય ને તો તારા પ્રત્યે ભાઈ મને રામને લક્ષ્મણ જેટલો પ્રેમ હતો ને એટલો જ પ્રેમ છે અને કાયમ રહેશે. અને તારે હિંમત રાખવાની, આયલા તું બધા કરતા મોટી છો અને ઘરમાં જે મોટી વ્યક્તિ હોય ને એને સહન કરવું પડે, થોડુંક કરી લેવાનું. એની તમે ઉપાધિ ન કરો, હું બધું એ હાથવી લઈશ. હું ભાઈને એ જ કહું. પણ ભાઈ હવે જે થવાનું હોય તે થાય, હું એને છોડી દઈશ. મારા લક્ષ્મણ શાંત થઈ જા. બસ બસ શાંત થઈ જા. હાલ હવે તું જમવાનું કાઢ, મને ભૂખ લાગી છે અને લક્ષ્મણે ભૂખ્યો થયો. હાલો હાલો હાલ ભાઈ, તમે હાથ પગ મોઢું ધોઈ લો, હું ખાવાનું પીરસું છું. હું આજનો દિવસ જ રોકાવાનું છું. તારા લક્ષણો પરથી તો મને નથી લાગતું કે આ તારી બેનપણી નો ફોન. જે હોય ને એ હાથે હાથે બોલી જા કે આ બેનપણી હતી કે બેનપણ હતો. અને તું કઈક એવું એવું બોલતી હતી કે મારી બેન તો બહુ ડેન્જર છે, આમ તે એવું તારી બેન પડીને તો કહેવાનું હોય નહીં. મને લાગે છે કે આ કોઈક લખવાનો માણસ તારી જિંદગીમાં આવીને તારી જિંદગી ખરાબ કરવા માંગે. ના બેન, તમે વિચારો છો ને એવું કાંઈ નથી. હું વિચારું છું એવું કાંઈ નથી, એ તારી વાત સાચી છે. હું તને હાવ ભોળી જ વિચારતી હતી, પણ તું ક્યાં ભોળી છો બેન? તમે મારી પર ખોટી શંકા કરો છો, તમને મારા પર વિશ્વાસ નથી. હું કાંઈ પણ હોય તો તમારાથી છુપાવું છું કોઈ દિવસ? ના, હજી સુધી તો તે કંઈ છુપાયું નથી. અને વાત રહી વિશ્વાસની, તો એ તો મને તારા ઉપર જરાય નથી. આટલા દિવસથી તારા હલનચલન જોઉં છું, ઘરની અંદર કામમાં ધ્યાન નથી, અને તું આજે હરે છે ફરે છે, કોઈ સાથે વાત નથી કરતી, રૂમમાં બંધ રહી છે, અને આ ગોલાઓ આમ આમ કરીને જે વાતો કરે છે ને એ બધી મને ખબર છે. હા, કદાચ મારા જેઠાણીનો બે આટા ઓછા છે, મારે નહીં. સમજી મોટી કે નીકો ગુજરા ઉડી છે ને ફોન સાંભળતી હોય કે તો હું શેર માં જઈ જાય ને જોઈ દઉં. નાની છોકરી છે બધી એમ ગુજરા ઉડી ઉડી સાંભળે. આ ગોદડા ઓઢવાની વાત છે ને એ દેવા, અને આ ગોદડા છે ને આ જેનો ફોન હતો ને એને ઓઢાડશે, મને નહીં. આ બધા તારા ધંધા છે ને એ બંધ કરી દે છે, અને સીધા રસ્તે જે ચાલવા હોય ને ને ચાલવા પણ છે. જો તું કે તારો આજે લફંગો જેની આને વાત કરતી હતી એ હાથમાં આવ્યા ને તો બેના મોઢા તોડીને આની સરખું યાદ રાખજે.